నమస్కారం మిత్రో స్వాగత అూట్యూబ్ చెనల్పీమా మిత్ర సౌప్రథమతో పేల దీపావళిని హార్ద శుభకనా సర్వ మిత్రోని અને હા મિત્રો આજે આપણે કોમ્પ્યુટરને લગતા મહત્વના એમ સી પાવર પોઈન્ટને લગતા પ્રશ્નો જોઈશું એટલે કે આપણો પાર્ટ નંબર ચાર છે આગળના પાર્ટ ત્રણ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોને લિંક મળી જશે ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના વગરતા શરૂ કરીએ કોમ્પ્યુટરને લગતા મહત્વના એમ પાર્ટ નંબર ચાર ફર્સ્ટ ક્વેશ્ચન પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે તો તે પેજ સ્લાઇડના નામથી ઓળખવામાં આવે છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કુલ કેટલા મેનુ હોય છે તો મિત્રો યાદ રાખજો પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કુલ નવ મેનુ હોય છે કુલ ટોટલ નવ મેનુ હોય છે થર્ડ ક્વેશ્ચન પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ પેજ સાઇઝ સ્લાઇડ સાઇઝ કઈ હોય છે ડિફોલ્ટ એટલે કે ઓટોમેટિકલી એની જે ડિફોલ્ટ પેજ સાઇઝ અથવા સ્લાઇડ સાઇઝ કઈ હોય છે તો ઓન સ્ક્રીન શો ઓન સ્ક્રીન શો હોય છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ સ્લાઇડ કેવી હોય છે ડિફોલ્ટ સ્લાઇડ આડી હોય છે એટલે કે સૌ પ્રથમ જ્યારે તમે પાવર પોઈન્ટ ખોલો તો ઓટોમેટિકલી આડી સાઇઝ આડી હોય છે સ્લાઇડ પછી ઊભી કરવી હોય તો થઈ શકે છે એટલે ડિફોલ્ટ આડી સ્લાઇડ હોય છે પાંચમો ક્વેશ્ચન પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના લેઆઉટ જોવા મળે છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ચોવીસ પ્રકારના લેઆઉટ જોવા મળે છે અલગ અલગ પ્રકારના એ રીતે ચોવીસ પ્રકારના લેઆઉટ જોવા મળે છે નેક્સ્ટ પાવરપોઇન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડની ડેકોરેટિવ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે એને ડેકોરેટ એટલે કે અલગ અલગ ડિઝાઇન આપવી હોય ડેકોરેટ કરવા માટે સ્લાઇડ ડિઝાઇન ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ પાવરપોઇન્ટ એપ્લિકેશનમાં એકના જેવી બીજી સ્લાઇડ બનાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે એના એ જેવી જ બીજી સ્લાઇડ બનાવી હોય તો કઈ શોર્ટકટ કી ઉપયોગ કરવામાં આવે છે તો અલ્ટર પ્લસ ડી દબાવવાથી એના જેવી બીજી સ્લાઇડ બની જાય છે નેક્સ્ટ પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કેનો ઉપયોગ થાય છે તો પાવર પોઈન્ટમાં જે ફાઇલનું પ્રેઝન્ટેશન બનાવેલું હોય અને એને જોવું હોય તો એફ ફાઈ દબાવવાથી એ પ્રેઝન્ટેશન જોઈ શકાય છે નેક્સ્ટ પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા ખાલી જગ્યા મેનુમાં હોય છે પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે પાવર પોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે એક્સટેન્શન શું હોય છે પાવર પોઈન્ટની પીપીટી હોય છે તો દરેકને ખબર જ હશે પાવર પોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન પીપીટી હોય છે નેક્સ્ટ બધી સ્લાઇડ એકસાથે જોવા માટે ખાલી જગ્યાએ વ્યૂનો ઉપયોગ થાય છે બધી સ્લાઇડ એકસાથે સાથે જોવી હોય તો સ્લાઇડ શૉર્ટર વ્યુ સોટર કરવાથી બધી સ્લાઇડો એકસાથે જોઈ શકાય છે થીમ એપ્લાય કરીએ છીએ ત્યારે ડોક્યુમેન્ટમાં કયો ફેરફાર થાય છે થીમ એપ્લાય જ્યારે કરીએ ત્યારે ડોક્યુમેન્ટમાં બેકગ્રાઉન્ડ કલરમાં ફેરફાર થાય છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટે ખાલી જગ્યાએ શોટકટ કી હોય છે સ્લાઇડ શો માટે એફ ફાઈ નંબરની શોર્ટકટ કી હોય છે નેક્સ્ટ પાવર પોઈન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એનિમેશન ઇફેક્ટ આપવા માટે એનિમેશનનો ઉપયોગ થાય છે વ્યૂ શો ઓપ્શન ખાલી જગ્યા મેનુમાં હોય છે તો વીવ શો ઓપ્શન સ્લાઇડ શો મેનુમાં જોવા મળે છે નેક્સ્ટ પાવર પોઈન્ટ પ્રોગ્રામ બંધ કરવા ખાલી જગ્યાએ બટન પસંદ કરવામાં આવે છે તો પાવર પોઈન્ટ પ્રોગ્રામ બંધ કરવા ક્લોઝ બટનનો દબાવવામાં આવે છે પ્રેઝન્ટેશનની મદદથી જે ફાઇલ બનાવીએ તેનું સેકન્ડ નેમ ખાલી જગ્યા હોય છે જે ફાઇલ બનાવીએ તેનું સેકન્ડ નેમ પીપીટી હોય છે પાવર પોઈન્ટ ખાલી જગ્યાએ સોફ્ટવેર તરીકે પ્રચલિત છે પ્રેઝન્ટેશન માટે પ્રેઝન્ટેશન સોફ્ટવેર તરીકે પાવર પોઈન્ટ પ્રખ્યાત છે પાવર પોઈન્ટમાં સ્લાઇડને સ્ક્રીન પર રજૂ કરવા ખાલી જગ્યા કીથી સ્લાઇડ શો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો એફ ફાઈવ કીથી સ્લાઇડ શો વિકલ્પ પસંદ કરવામાં આવે છે નેક્સ્ટ પાવર પોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી સ્લાઇડ વ્યૂ નોટ પેજ વ્યૂ કે એક નહીં કે માસ્ટર વ્યૂ પાવર પોઈન્ટમાં આ વ્યૂ માસ્ટર વ્યૂ નથી ખાલી જગ્યા વ્યૂમાં ઘણી બધી સ્લાઇડ નાના નાના કદમાં એક સાથે સ્ક્રીન ઉપર જોવા મળે છે સ્લાઇડ શોટર આગળ જોઈએ તેમ સ્લાઇડ શોટર દ્વારા આપણે ઘણી બધી સ્લાઇડો નાના વ્યૂમાં જોઈ શકીએ છીએ ખાલી જગ્યાના વિકલ્પના મદદથી પહેલેથી પહેલેથી બનાવેલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે કયા વિકલ્પ દ્વારા પહેલેથી બનાવેલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે ટેમ્પલેટ ટેમ્પલેટ ટેમ્પ્લેટ વિકલ્પ દ્વારા પહેલેથી બનાવેલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે પ્રેઝન્ટેશનની એટલે કે અંદર અંદર ટેમ્પલેટથી અલગ અંદર પ્રેઝન્ટેશન બનાવેલું એ પ્રેઝન્ટેશન આપણે એના માટે આપણા માટે ઉપયોગ કરી શકીએ છીએ પ્રેઝન્ટેશનની બધી સ્લાઇડોમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે ખાલી જગ્યાએ સ્લાઇડની પસંદગી કરી શકાય માસ્ટર સ્લાઇડની પસંદગી કરી શકાય સ્લાઇડ શો દરમિયાન અંતિમ સ્લાઇડ બાદ તરત જ પ્રથમ સ્લાઇડ આવી જાય તેવા શોને ખાલી જગ્યા કહે છે કન્ટિન્યુ શું કહે છે ભાઈ તેને કન્ટિન્યુ કહેવામાં આવે છે નેક્સ્ટ પાવરપોઇન્ટ ખાલી જગ્યાએ ગ્રાફિક્સને લગતું સોફ્ટવેર છે રજૂઆત પ્રેઝન્ટેશન રજૂઆતને લગતું સોફ્ટવેર છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ચાર્ટની સુવિધા ઇન્સર્ટ મેન્યુમાં હોય છે પાવરપોઇન્ટને કયા સોફ્ટવેરના નામે ઓળખવામાં આવે છે પ્રેઝન્ટેશન સોફ્ટવેરના નામે ઓળખવામાં આવે છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો ચાલુ રજૂ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે તો સ્લાઇડ શો ચાલુ રજૂ કરવા માટે સ્લાઇડ શો મેન ઉપયોગ થાય છે પાવરઈન્ટમાં મૂવીઝ એન્ડ સાઉન્ડ કયા મેનુમાં હોય છે તો ઇન્સટ્ટ મેનુમાં હોય છે પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન ખાલી જગ્યા મેનુમાં હોય છે તો બેકગ્રાઉન્ડ ઓપ્શન ફોર્મેટ મેન્યુમાં જોવા મળે છે તો મિત્રો આ તો આપણા આજના મીડિયાના પ્રશ્નો મિત્રો બીજા તમે મોડલ પેપર બિન સચિવાલયના મોડેલ પેપર જોવા માગતા હોય તો ડિસિઝનના તમને એ ચારથી પાંચ મોડલ પેપર મૂકેલા છે સો સો ગુણના એ તમને જોવા હોય તો જોઈ શકો છો અને હા મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે પર ફરજો જેથી કરીને આવના દરેક વિડીયોની નોટિફિકેશન આપ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો દરેક મિત્રોને હેપી દિવાળી બે હજાર ઓગણીસ